नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे આપનું અમારી YouTube ચેનલ માં। આજે આપણે ધોરણ 12 વિષય છે આપણો અર્થશાસ્ત્ર, જેના પ્રશ્નપત્ર નંબર 5 અને 6 નો સેક્શન એ છે, એનું સોલ્યુશન જોવાના છીએ। તો ગાલા અસાઇનમેન્ટ છે, એનામાં તમને પ્રશ્નપત્ર 5 છે, પેજ નંબર 164 પર આપેલો છે, જેનું આપણે સોલ્યુશન જોઈએ છીએ। તો પહેલું છે, આર્થિક માહિતી અંગેના ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબ આવશે શી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। બીજું છે, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય છે? ખાલી જગ્યા છે, બરોબર ને? તો ખેતી ક્ષેત્ર છે એનો ફાળો ઘટે છે। ત્રીજો છે, વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો આ વિધાન ટોડેરોએ રજૂ કરેલું છે। ચોથો છે, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પના વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો જવાબ આવશે સિક્કા। એના પછી છે, લાંબા ગાળા માટેનું ધિરાણ એટલે શું? તો 5 થી 15 વર્ષનું ધિરાણ એટલે લાંબા ગાળા માટેનું। છઠ્ઠો છે, ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ ક્યારથી થયો છે? તો જવાબ આવશે ઈસવીસન 1991 થી। સાતમો છે, તેંડુલકર સમિતિના ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો જવાબ છે રૂપિયા 1000। આઠમો છે, સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો આવકની અસમાનતા દર્શાવે છે। નવમો છે, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો રાજકૃષ્ણએ કર્યા છે। દસમો છે, કયા ક્ષેત્રે પ્રચંડ બેરોજગારી વિશેષ જોવા મળે છે? તો જવાબ આવશે ખેતી ક્ષેત્રે। અગિયારમો છે, 2011-11 ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 121.02 કરોડ હતી। બારમો છે, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન ગતિશીલ બન્યું છે? તો જવાબ આવશે શ્રમ છે એ ગતિશીલ બન્યું છે। તેરમો છે, નીચેનામાંથી કયો ઉદ્યોગ મોટા પાયાનો ઉદ્યોગ ગણાય છે? તો જવાબ આવશે શી, લોખંડ છે એ મોટા પાયાનો ઉદ્યોગ છે। ચૌદમો છે, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતના ક્યારે થયો? તો 2000 સાલમાં થયો છે। પંદરમો છે, 2011-11 આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? તો 32% જેટલી વસ્તી હતી એ શહેરોમાં વસતી હતી। તો અહીં આપણો પ્રશ્નપત્ર 5 છે પૂર્ણ થાય છે। હવે આપણે પ્રશ્નપત્ર 6 છે એનું સેક્શન એ જોવાનું છે। પ્રશ્નપત્ર 1 થી 4 છે, એના સોલ્યુશન છે એ અગાઉના વિડીયોમાં રજૂ કરેલા છે। જો તમે ના જોયા હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે। તો હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર 6, જેમાં પહેલું છે, નીચેનામાંથી સાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે। બીજું છે, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 ના વચ્ચે। ત્રીજો છે, આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો પરિમાણાત્મક પરિવર્તન છે। ચોથો છે, ચોખા આપીને કાપડ મેળવવાની જે આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો સાટા પ્રથા, એક વસ્તુ લો અને બીજી સામે આપો। પાંચમો છે, ફુગાવાના સમયે આરબીઆઈ શું કરે છે? તો આરબીઆઈ છે એ રેપો રેટ વધારે છે। હવે રેપો રેટ એટલે શું એ તમને ખ્યાલ હશે, જો ના હોય તો એક વખત હું જણાવી દઉં છું। જે વ્યાજના દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોની ટૂંકા ગાળા માટે નાણાં આપે છે એને રેપો રેટ કહે છે। એના પછીનું છે, 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા CRR રાખવાનું RBIએ નક્કી કર્યું છે? તો 3% થી 15%। સાતમો છે, વર્ષ 2011-12 અંદાજો મુજબ 30 થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યો છે એમનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઓડિશા। આઠમો છે, ભારતની 2011-11 વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વસ્તી છે? તો 70% વસ્તી છે એ ગ્રામ્ય વસ્તી છે। નવમો છે, પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? તો જવાબ છે 0. દસમો છે, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો જવાબ આવશે શી, ચક્રીય। અગિયારમો છે, ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? તો જવાબ છે 1871માં।
બારમો છે ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો સી અસર થાય છે તો નિકાસો પણ ઘટે છે. તેરમો છે નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે તો 25 લાખથી 5 કરોડ. ચૌદમો છે નીચેનામાંથી કયો ઉદ્યોગ વપરાશી વસ્તુનો ઉદ્યોગ છે તો સાબુ છે એ વપરાશી વસ્તુ છે. પંદરમો છે નર્મદા નદી પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર એ કેવું કહેવાય તો એ વિકાસલક્ષી સ્થળાંતર છે. તો અહીં આપણા પ્રશ્નપત્ર 1 થી કરી અને 6 ના સેક્શન ઈ ના વિગતવાર સોલ્યુશન છે પૂર્ણ થાય છે. તો આશા છે કે તમને આ સોલ્યુશન છે ઉપયોગી નીવડ્યા હશે. એની સાથે આપણે બીજા વિષયોના પણ સોલ્યુશન મૂકેલા છે તો એની પણ પ્લેલિસ્ટની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રજૂ